અધ્યાય 4.1 એમાં પ્રશ્ન પહેલો દ્વિઘાત સમીકરણ અહીં પૂછે નીચે આપેલા સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ ચકાસો તો અહીં આપણને આવા 8 પ્રશ્નો આપેલા છે આપણે માત્ર ચેક કરવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નથી તો પહેલું આ પૂછે x + 1 નો વર્ગ બરાબર 2 કૌંસમાં x - 3 તો આ પ્રશ્ન આપણે આગળ પણ જોયો હતો આના જેવો ઉદાહરણની અંદર આમાં a વત્તા b ના વર્ગ મુજબ છૂટું પાડશું તો આનું સાદુરૂપ પછી તમે જાતે આપી શકો અને આ દ્વિઘાત સમીકરણ થશે કેમ કે આમાં x વર્ગ વાળું એક જ પદ આવશે જો સામસામે ઉડી જતા હોય તો એવું સમીકરણ દ્વિઘાત સમીકરણ બને નહીં આ બનશે આ જાતે કરી શકશો એ જ રીતે આમાં પણ થશે કેમ કે અહીંયા વર્ગ વાળું છે સામે કે વર્ગ નથી આવવાનો એટલે વર્ગ વાળું પદ દૂર થશે નહીં તો આ પણ તમે જાતે સાદુરૂપ આપી શકશો ત્રીજું આપણે જોઈએ એની અંદર શું છે x - 2 x + 1 તો અહીં આપણે પેલા કૌંસ છૂટો પાડશું x નો ગુણાકાર સામે 2 સાથે થાય એટલે a થશે x વર્ગ + x પછી માઇનસ 2 નો ગુણાકાર 2 સાથે થાય તો શું થશે માઇનસ 2x માઇનસ 2 હવે સામે અહીંયા x નો ગુણાકાર 2 સાથે થશે એટલે થશે x વર્ગ + 3x પછી માઇનસ 1 નો ગુણાકાર 2 સાથે એટલે માઇનસ x માઇનસ 3 આમાંથી x વર્ગ ઉડી જશે વધશે શું અહીંયા માઇનસ x માઇનસ 2 સામે 2x માઇનસ 3 આ માઇનસ x સામે જાય તો એ થઈ જાય 3x માઇનસ 2 ની સામે જવા દે એટલે થઈ જશે માઇનસ 1 બરાબર 0 તો આ કેવું સમીકરણ થયું સુરેખ દ્વિઘાત થશે નહીં તો અહીં આપણે નીચે લખી શકીએ શું x વર્ગ વાળું પદ આપેલ સમીકરણમાં મળતું નથી અથવા તો એનો સહગુણક 0 છે તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન ચોથો એની અંદર x - 3 2x + 1 આના કૌંસ છૂટા પાડવા પડે x નો ગુણાકાર 2 સાથે એટલે 2x વર્ગ + x પછી માઇનસ 3 નો ગુણાકાર 2 સાથે એટલે માઇનસ 6x - 3 સામે x નો ગુણાકાર 2 સાથે x વર્ગ + 5x x વર્ગ આ સાઈડ આવે તો માઇનસ થાય અહીંયા 2x હતા x વર્ગ માઇનસ થશે એટલે વધશે x વર્ગ x માઇનસ 6x આ 5x આ સાઈડ આવે માઇનસ થશે તો અહીંયા કેટલા વધશે માઇનસ 5x આ બેના અને આ 5x એ આ સાઈડ આવે તો માઇનસ થાય એટલે માઇનસ 10x સામે કઈ વિધું નહીં અહીંયા વિધા માઇનસ 3 બરાબર 0 દ્વિઘાત સમીકરણ છે તો અહીંયા આપણને x વર્ગ bx c પ્રકારનું સમીકરણ મળે છે એટલા માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે ત્યાર પછી પાંચમો જેમ આપણે ત્રીજામાં કૌંસ છૂટા પાડ્યા એમ એ જ રીતે આમાં પણ આપણે કૌંસ છૂટા પાડી શકીએ તો આના કૌંસ તમે જાતે છૂટા પાડશો અને આ દ્વિઘાત સમીકરણ થશે આમાંથી બંને સાઈડ x વર્ગ વાળા પદ આવશે પણ આ સાઈડ 2x વર્ગ હશે સામે x વર્ગ હશે તો બે કેન્સલ નહીં થાય x વર્ગ વધશે તો અહીંયા આનું સાદુરૂપ તમે જાતે આપી શકશો છઠ્ઠો જોઈએ શું અહીં પૂછે એમાં x વર્ગ + 3x + 1 સામે x - 2 નો વર્ગ a વર્ગ - 2ab + b વર્ગ મુજબ છૂટું પડે એટલે થશે x વર્ગ - 4x + 4 x વર્ગ ઉડી ગયા ક્યાંય આમાં x વર્ગ વાળું પદ આવતું નથી તો નીચે આપણે લખી શકીએ કે આપેલ સમીકરણમાં x વર્ગ વાળું પદ નથી તેથી સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી ત્યાર પછી સાતમો જોઈએ x વત્તા 2 નો ઘન ઘનનું સૂત્ર આપણે જાણીએ છીએ શું હોય a ઘન વત્તા 3 a વર્ગ b વત્તા 3 a b વર્ગ વત્તા b ઘન તો આ a ની જગ્યાએ x b ની જગ્યાએ 2 કિંમત મૂકતા જઈએ a ઘન એટલે x નો ઘન વત્તા 3 a વર્ગ એટલે x વર્ગ b એટલે 2 શું થશે 3 2 6 x વર્ગ વત્તા 3 a b વર્ગ 3 a ની જગ્યાએ x b ની જગ્યાએ 2 નો વર્ગ 4 4 3 12 એટલે 12x
વત્તા બી ઘન એટલે 2 નો ઘન 8 સામે અહીંયા કૌંસ છૂટો પાડશું એટલે 2x ગુણ્યા x ઘન 2x નો ઘન માઈનસ 2x x ઘન સામે જાય અથવા તો આને આ સાઈડ લઈ આવીએ 2x ઘન હતા 1x ઘન જાય એટલે x ઘન વધે પણ આ સાઈડ આવે તો માઈનસ x ઘન 6x વર્ગ પ્લસ 6x વર્ગ 12x આ સાઈડ આવશે એટલે પ્લસ 14x વત્તા 8 બરાબર 0 તો આપેલું સમીકરણ 3 ઘાત વાળું છે દ્વિઘાત છે નહીં તો એ લખી શકીએ આપેલ સમીકરણ ત્રિઘાત સમીકરણ છે દ્વિઘાત નથી જો આપણે બે ઘાતની જરૂર છે બે કરતા વધારે હોય તો એ ના ચાલે ઓછા હોય તો એ ના ચાલે એટલે ત્રણ ઘાત વાળું પદ આવે તો એ દ્વિઘાત થશે નહીં બે ઘાત વાળું આવે તો જ થાય બે કરતા ઓછી આવે તો એ થશે નહીં હવે અહીંયા આ સાઈડ ઘન વાળું પદ એ પૂછે સામે છે x 2 નો ઘન x 2 ના ઘનમાં સૂત્ર આવું હતું a b નો ઘન હોય તો બીજું પદ અને ચોથું પદ માઈનસ આવે એટલે કે a ઘન 3 વર્ગ b 3 ab વર્ગ b ઘન આ સૂત્રો આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ તો હવે આ પ્રશ્ન આ સૂત્ર મુજબ સામેનું પદ છૂટું પાડી અને તમે જાતે સોલ્વ કરી શકશો અને ચેક કરી શકો કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો એ જાતે કરી શકશો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 બીજા પ્રશ્નમાં શું આપ્યું છે નીચેની પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં દર્શાવો એટલે અહીંયા આપણને કુટ પ્રશ્નો આપેલા છે એટલે કે અમુક વિગતો આપી છે એના ઉપરથી આપણે જણાવવાનું છે સોરી આપણે એમાંથી દ્વિઘાત સમીકરણો બનાવવાના છે એના ઉકેલ મેળવવાના નથી માત્ર આપણે દ્વિઘાત સમીકરણ બનાવવા છે તો એમાં પહેલો પ્રશ્ન છે એમાં શું આપ્યું છે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે જો આપણે મેળવવાની નથી પણ એ મેળવવા માટે કેવું દ્વિઘાત સમીકરણ બનાવવું પડે એ આપણે મેળવવાનું છે હવે એક વસ્તુ આમાં હંમેશા ધ્યાન રાખવી જ્યારે કોઈ પણ બે વસ્તુની વાત થતી હોય અહીંયા જેમ કે લંબાઈ પહોળાઈ છે કોઈ બે વ્યક્તિની વાત થતી હોય એના ઉંમરની જેમ કે ત્રીજા પ્રશ્નમાં છે રોહન અને એની માતાની ઉંમરની વાત કરી છે તો આવી કોઈ પણ જગ્યાએ જ્યારે બે વસ્તુઓની સરખામણી કરવાની વાત આવે બે વસ્તુઓના માપ એની ઉંમર બે આંકડાઓ નાનો અને મોટો આંકડો હોય તો આવી દરેક વસ્તુની અંદર આપણે બેમાંથી ધારવાનું કોને જો આપણે કોઈ પણ એકને ધારવાની જરૂર પડશે કેમ કે આપણે એક ચલમાં જ વાત કરવાની છે તો એના માટે હંમેશા જેનું માપ નાનું હોય જેની ઉંમર નાની હોય જે આંકડો નાનો હોય આ જ વસ્તુને આપણે દરેક વખતે ધારશું આ વસ્તુ હંમેશા યાદ રાખવી તો પહેલા પ્રશ્નની અંદર આપણે લંબચોરસની લંબાઈ અને પહોળાઈની વાત કરવી છે તો લંબચોરસમાં હંમેશા લંબાઈ મોટી જ હોય પહોળાઈ હંમેશા નાની હોય આ પણ યાદ રાખશું આપણે તો ધારવાનું શું નાનું હોય નાનું કોણ છે પહોળાઈ તો ધારો કે લંબચોરસની પહોળાઈ બરાબર x મીટર અહીં આપણને ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં આપ્યું છે તો લંબાઈ અને પહોળાઈ પણ મીટરમાં જ લેવા હવે લંબચોરસની પહોળાઈ થઈ તો લંબાઈ શું થશે તો એના માટે આપણને આપ્યું છે જો લંબાઈ કેવી છે તો કે પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ પહોળાઈના બમણા પહોળાઈ કોણ હતું x તો એના બમણા એટલે 2x થી 1 વધુ એટલે પ્લસ 1 મીટર લંબાઈ અને પહોળાઈ મળી ગઈ હવે આપણે એવું સમીકરણ મેળવવું છે તો એના માટે ક્ષેત્રફળ આપ્યું છે જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે તો આપણે લખી શકીએ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું છે 528 મીટર સ્ક્વેર અને લંબચોરસનું ક્ષેત્રફળ શું હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કોણ છે
2x વત્તા 1 પહોળાઈ કોણ છે x બરાબર 528 કૌંસ છૂટા પાડીએ 2x ગુણ્યા x 2x વર્ગ વત્તા x 528 આસે ડાવે માઈનસ સામે 0 તો અહીં આપણે નીચે લખી શકીએ આમ જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ મેળવવા માટેનું સમીકરણ 2x વર્ગ વત્તા x માઈનસ 528 બરાબર 0 છે તો આપણે નીચે વાક્ય લખવું આમાં જરૂરી છે હવે પ્રશ્ન બીજો જોઈએ એની અંદર શું આપ્યું છે આપણને બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે અને આપણે એ સંખ્યાઓ એટલે કે પૂર્ણાંકો શોધવા છે પૂર્ણાંકો એટલે કે 1 2 3 4 5 6 અથવા તો -1 -2 -3 0 બધું આવી જાય પૂર્ણાંકમાં પણ આ કીધું છે ધન પૂર્ણાંકો એટલે 1 થી ચાલુ થાય 1 2 3 4 5 6 7 8 9 10 એવી સંખ્યાઓ કેવા પૂર્ણાંકો ક્રમિક ક્રમિક પૂર્ણાંકો કોને કહેવાય 1 2 3 4 5 ક્રમમાં આવતા હોય એવા તો જો પેલો આંકડો 2 હોય તો ક્રમિકમાં એના પછીનો કોણ આવે 3 તગડો પેલો લઈએ તો એના પછીનો કોણ આવે 4 જો આપણે પેલો આંકડો 3 પસંદ કરીએ તો એના પછીનો કોણ હશે 3 + 1 એટલે કે એના કરતા 1 વધારે હોય તો આપણે 1 ઉમેરી દઈએ તો એ મળી જાય તો અહીંયા બે ક્રમિક ધન પૂર્ણાંકોમાં જો પેલો પૂર્ણાંક આપણે x ધારીએ તો એના પછીનો કોણ હોય x + 1 એના કરતા 1 વધારે હોય તો આપણે અહીંયા પહેલા ધારી શકીએ ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો x અને x + 1 છે હવે શું કીધું છે એમનો ગુણાકાર 306 છે તો આપણે લખી શકીએ બંનેનો ગુણાકાર બરાબર 306 પેલા x ગુણ્યા x + 1 બરાબર 306 કૌંસ છૂટો પાડીએ x વર્ગ 1 સાથે x 306 આસે ડાવે માઈનસ 306 બરાબર 0 તો અહીંયા લખી શકાય આ પૂર્ણાંકો શોધવા માટે x વર્ગ વત્તા x માઈનસ 306 બરાબર 0 દ્વિઘાત સમીકરણ મળે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3 ત્રીજાની અંદર શું આપ્યું છે તો ન્યા આપણને કીધું છે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે તો નાનું કોણ થયું એનો છોકરો જ નાનો હોય એટલે કે રોહન તો આપણે રોહનની ઉંમર ધારી લેવાની ધારો કે રોહનની હાલની ઉંમર બરાબર x વર્ષ હવે એની માતા 26 વર્ષ મોટા છે તો આપણે લખી શકીએ તેની માતાની ઉંમર આની હતી x એના કરતા 26 વધારે એટલે x + 26 વર્ષ થશે કે નહીં હવે શું કીધું છે આજથી 3 વર્ષ પછી જો અહીંયા આપણે આમાં ઉંમરમાં બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એક કેટલા વર્ષ પછીની વાત છે કે કેટલા વર્ષ પહેલાની વાત છે માની લ્યો કે કોઈ વ્યક્તિની ઉંમર 40 વર્ષ છે અત્યારે એટલે કે હાલમાં તો પછીની વાત કરવી હોય એટલે કે 3 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે અથવા તો 3 વર્ષ પહેલા એની ઉંમર કેટલી હતી તો જો પહેલાની વાત કરવી હોય તો અત્યારે 40 હોય તો આના આગળનું વર્ષ કેટલાનું હોય 39 વર્ષ ત્યાં હોય તો એ જ રીતે 3 વર્ષ પહેલા તો 40 અત્યારે હતી 3 વર્ષ પહેલા કેટલી હોય તો કે -3 કરીએ એટલી હોય 3 વર્ષ પછી કેટલી થશે જો ભાઈ જીવતા હશે તો 3 વર્ષ વધી જશે આપણે પછીની ઉંમરમાં શક્યતા બતાવી શકીએ જીવતા હોય તો 3 વર્ષ પછી 43 વર્ષના થાય પણ પહેલા તો હતા જ તો 40 વર્ષના થયા હોય તો 3 વર્ષ પહેલા કેટલા હોય તો કે 40 -3 વર્ષ 3 વર્ષ પછી કેટલા હોય 40 + 3 આપણને 10 વર્ષ પછીની વાત કરવાની કીધી હોય તો અત્યારે 40 છે તો 10 + કરવાના પહેલા હોય તો -કરવાના પછી હોય તો
પછીની વર્ષની વાત કરવી હોય તો પ્લસ કરવા પડે તો હવે અહીંયા આપણને શું કીધું છે 3 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણાકાર 360 હશે તો આપણે 3 વર્ષ પછીની વાત કરવી હોય તો જો રોહન 3 વર્ષ મોટો થાય તો એની માતાના ઉંમરમાં પણ 3 વર્ષનો વધારો થાય એકના વર્ષ વધે ને બીજાના એમ નમ રહે એવું ના બને તો જો કોઈની ઉંમરમાં વધારો કે ઘટાડો કરવાની વાત આવે તો જેટલા વ્યક્તિની વાત કરતા હોય બધાયની ઉંમરમાં વધારો કે ઘટાડો થાય તો આપણે અહીંયા 3 વર્ષ પછીની વાત કરવી છે 3 વર્ષ પછી બેની ઉંમરનો ગુણાકાર 360 હશે તો આપણે પહેલા 3 વર્ષ પછી બંનેની ઉંમર મેળવવી પડશે તો આપણે લખી શકીએ 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી હશે હતી કેટલી x 3 વર્ષ પછી કેટલી થાય તો કે પ્લસ 3 થઈ જાય તો x પ્લસ 3 વર્ષ અને તેના માતાની ઉંમર કેટલી હતી x પ્લસ 26 પ્લસ 3 થશે તો કેટલી થઈ જાય x પ્લસ 29 વર્ષ હવે બંનેનો ગુણાકાર 360 હશે જો અહીં શક્યતા દર્શાવી છે 3 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણાકાર 360 હશે એટલે કે આગળની વાત હોય એટલે હશે પહેલાની વાત હોય તો હતી તો એ આપણે જાણીએ છીએ તો અહીં આપણે લખી શકીએ બંનેનો ગુણાકાર બરાબર 360 વર્ષ તો પહેલા આવશે x પ્લસ 3 પછી આવશે x પ્લસ 29 બરાબર 360 x નો ગુણાકાર 2 સાથે એટલે કે x વર્ગ વત્તા 29x પછી 3 નો ગુણાકાર 2 સાથે 3x વત્તા 9 3 27 3 2 6 ને 2 8 360 આ સાઈડ લઈ આવીએ માઈનસ 360 બરાબર 0 તો અહીંયા x વર્ગ આ 2 નો સરવાળો 32x આની બાદબાકી 360 માઈનસ 87 10 કો લેવો પડે 3 5 એટલે 15 માંથી 8 જાય તો 7 એટલે અહીં વધશે 273 પણ કેવા માઈનસ મોટા પદની નિશાની બરાબર 0 તો અહીંયા આપણે આમ લખી શકીએ આપણે રોહનની હાલની ઉંમર શોધવી હોય તો એના માટેનું સમીકરણ આ છે કેમ કે આપણે રોહનની હાલની ઉંમરને જે x થઈ હતી તો આમાંથી આપણને જે x મળશે એ જ રોહનની હાલની ઉંમર થાય ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4 એની અંદર એક ટ્રેન 480 કિલોમીટર નું અંતર અચળ ઝડપથી કાપે છે જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ સમય લે છે તો ટ્રેનની ઝડપ શોધો એટલે કે ઝડપ મેળવવી હોય એના માટેનું દ્વિઘાત સમીકરણ ઝડપ મેળવવાની કીધી છે તો ધારવાની ઝડપ તો આપણે ધારી શકીએ ધારો કે ટ્રેનની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક હવે ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો જો અહીંયા ઝડપ ઓછી કરી છે એની પણ વાત છે તો આપણે એના માટે પણ લખી શકીએ તેથી ઝડપમાં સોરી આપણે આમ લખી શકીએ ઝડપમાં 8 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડો થાય તો નવી ઝડપ શું થશે પેલા કેટલી હતી x 8 કિલોમીટર નો ઘટાડો થયો એટલે માઇનસ 8 કિલોમીટર પ્રતિ કલાક તો આપણને નવી ઝડપ મળી આ શું હતું જૂની ઝડપ હતી એટલે કે મૂળ ઝડપ એની તો આટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ સમય લે છે તો જો હવે અહીંયા આપણને સમયની વાત કરી છે તો હવે આપણે સમયના સ્વરૂપમાં બધું ફેરવવું પડશે કેમ કે આપણને જે ઝડપનો સંબંધ આપ્યો છે સમયના સ્વરૂપમાં છે એટલે કે પેલા જેટલો જેટલી ઝડપ હતી માની લ્યો કોઈ ટ્રેન છે આ રસ્તે જાય છે કેટલું કિલોમીટર એને કાપવું છે 480 કિલોમીટર નું અંતર કાપવું છે તો અહીંયાથી અહીંયા સુધી પહોંચવા પેલા એની ઝડપ કેટલી હતી x કિલોમીટર આપણે જે થઈ રહી છે માની લ્યો કે એને સમય એટલે આપણે કહી દઈએ t1 4 કલાક લાગે છે કેટલો લાગે છે 4 કલાક હવે ઝડપમાં એ ભાઈ ફેરફાર કરે છે અંતર તો આટલું જ છે
ઝડપ ઓછી કરે છે. આપણે જાણીએ છીએ કોઈ ભાઈ બાઇક લઈને જતો હોય ને કોઈ ભાઈ ચાલીને જતો હોય તો વાર કોને લાગશે? ચાલીને જાય છે ને, કેમ કે એની ઝડપ ઓછી છે. તો જેની ઝડપ ઓછી એને સમય વધારે લાગે. તો આ પેલો હતો એ આપણે પેલી મૂળ ઝડપ ઉપરથી, હવે અહીંયા નવી ઝડપને આધારે વાત કરવી આપણે. તો નવી ઝડપ કેવી છે? તો કે 8 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછી, તો સમય વધારે લાગે છે. કેટલો વધારે લાગે છે? 3 કલાકનો સમય લાગે છે. તો આના સમયને આપણે T2 કહી દઈએ. તો પેલા 4 કલાક લાગતી હતી, હવે 3 કલાક વધારે લાગે છે. તો ટોટલ સમય કેટલો થયો? 7 કલાક. 3 કલાક વધારે સમય થયો. થાય કે ના થાય આવી પરિસ્થિતિ? તો જો બેમાં આપણે સમયની સાપેક્ષમાં વાત કરી તો આપણે અહીંયા સમયની જરૂર પડે. તો આપણે એક સૂત્ર જાણીએ છીએ, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આમાંથી આપણે સમયને કરતા બનાવીએ તો સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ. સમય અહીં આવશે, ઝડપ અહીં આવશે. તો આ આપણને એક સમીકરણ મળે. હવે આપણી પાસે ટોટલ બે ઝડપ છે. તો પેલા મૂળ ઝડપ એટલે કે પેલા જે હતી એ, અને પછી નવી ઝડપ. તો આપણે બે માટેનો સમય મેળવવો છે. તો આના માટેનો સમય છે ને આપણે કહી દઈએ T1. અને આપણે T1 કીધો અંતર. અંતર કેટલું છે? 480 કિલોમીટર છેદમાં ઝડપ. મૂળ ઝડપ કેટલી હતી? x. અને સમયની વાત છે તો શેમાં આવશે? કલાકમાં. પછી નવી ઝડપ માટેનો આપણે સમય લઈએ T2, અથવા તો આપણે લખી શકીએ મૂળ ઝડપનો સમય T1 અને નવી ઝડપનો સમય T2 બરાબર અંતર 480 છે છેદમાં ઝડપ. ઝડપ કેટલી છે? x માઇનસ 8 કલાક થઈ ગયું. તો બેના સમય મળી ગયા. તો હવે આપણને શું કીધું છે? તો એટલું જ અંતર કાપવા 3 કલાક વધુ સમય લે છે. તો આપણે લખી શકીએ નવી ઝડપમાં 3 કલાક વધુ સમય લાગે છે. તો નવી ઝડપમાં 3 કલાકનો સમય વધારે લાગે છે. તો એનો મતલબ એમ કે આ સમય વધારે છે. કોના કરતા? આના કરતા. કેટલો વધારે છે? 3 કલાક. તો T2 અને T1 ને જો આપણે બરાબર ની સામ સામે મૂકીએ તો બેમાંથી મોટું કોણ થયું? આ. કેમ કે આનો સમય વધારે છે આના કરતા. કેટલો વધારે છે? 3 કલાક. તો જો આમાંથી આપણે 3 બાદ કરી દઈએ તો બે સરખા થઈ જાય, અથવા તો આમાં 3 ઉમેરી દઈએ તો એ બે સરખા થઈ જાય. તો હું આમાં 3 ઉમેરી દઉં. હવે આ જ વસ્તુની વાત આપણે વાં કરીએ તો જો T2 4 વત્તા 3, કેમ કે 3 કલાક વધારે સમય લઈ ગયો ને, તો આમાંથી આ ચોગડો કોણ છે? ચોગડો એટલે જો આપણી પહેલાનો સમય 4. તો અહીં આપણે T1 લખી શકીએ વત્તા 3, એટલે T2 બરાબર T1 વત્તા 3. T2 બરાબર T1 વત્તા 3. કર્યા કે ના કર્યા? હવે આપણે તો સમીકરણ x વાળું જોઈએ છે. તો અહીં x ની કિંમત મૂકીએ. T2 કોણ છે? 480 છેદમાં x માઇનસ 8 બરાબર T1. 480 છેદમાં x વત્તા 3. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણને આનું સમીકરણ મળશે. તો મેળવીએ તો સમીકરણ મેળવવા માટે આ પદ છે, આ વચ્ચેનું પદ, એને આપણે આ સાઈડ લઈ આવીએ તો શું થશે? 480 છેદમાં x માઇનસ 8 આ સાઈડ આવશે તો માઇનસ થશે. 480 છેદમાં x સામે વધશે 3. હવે આનો લસા લેવો પડે. લસા કેટલો આવશે? તો કે છેદમાં 2 નો ગુણાકાર x, x માઇનસ 8 આનો ગુણાકાર અહીંયા થશે એટલે 480x. આ 2 નો ગુણાકાર અહીંયા થાય, વચ્ચે માઇનસ છે, પેલા x નો ગુણાકાર એટલે માઇનસ 480x માઇનસ માઇનસ પ્લસ 8 ગુણ્યા 480 એટલે પેલા 0, 88 64, વધી પેલી 6, 8 6 48, 48 ને 6 સોરી 8 4 32, 32 ને 6 38 એટલે 3840 થયા. સામે કોણ છે? 3.
હવે આ બે અહીંથી ઉડી જશે તો અહીં પણ વધ્યું 3840 આ બે નો ગુણાકાર કરીને સામે મોકલી શકાય અહીંયા કોણ છે તગડો બે નો ગુણાકાર એટલે x વર્ગ માઈનસ 8x તગડો અહીંયા આવશે છેદમાં છેદમાં આવશે તો શું થશે આની સાથે ભાગાકાર એટલે અહીંયા વચ્ચે 3 1 3 3 2 6 2 વધ્યા 3 8 24 અને 0 સામે થયા x વર્ગ માઈનસ 8x અને સામે જવા દઈએ તો માઈનસ થઈ જશે x વર્ગ માઈનસ 8x વત્તા સોરી સામે જશે તો માઈનસ 1280 બરાબર 0 તો આપણે લખી શકીએ આમ ટ્રેનની ઝડપ મેળવવા આ સમીકરણ લાગુ પડે તો હવે અહીંયા જ્યારે ટ્રેનની ઝડપ બસની ઝડપ આવા જ્યારે પ્રશ્ન આવશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર પડશે તો આપણે આ સૂત્રને વ્યવસ્થિત યાદ રાખવું પડશે અને એના આધારે સમયમાં કઈ રીતે આપણે સમીકરણ ગોઠવી શકીએ તેનો આધાર એની ઝડપમાં વધારો કેટલો થાય છે અને ઘટાડો કેટલો થાય છે એની ઉપર આધાર રાખે જો વધારો થાય તો સમય ઘટે અહીંયા ઝડપમાં ઘટાડો થયો તો સમય વધુ લાગે તો આવી વસ્તુ આપણને ઉપયોગી બનશે જો આપણને આવા સૂત્રો યાદ હશે નહીં હોય તો આપણે એને યાદ રાખશું અને એનો ઉપયોગ આવા પ્રશ્નોની અંદર કરશું